સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે ઉમેદવારી પત્રક ભર્યું. આ સમયે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સહિત સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપસિંહ રાઠોડે ઉમેદવારી પત્રક ભરતા પૂર્વે એક જાહેરસભાને પણ સંબોધી, જે બાદ દીપસિંહ રાઠોડ અને કાર્યકરો પક્ષના ઝંડા સાથે વાજતે ગાજતે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ભાજપના સાબરકાંઠાની લોકસભાના બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડે પોતાનું ઉમેદવારી પત્ર આજે ભર્યું છે. વાત કરીશું એમની સાથે. દીપસિંહભાઈ, આપે ફોર્મ ભર્યું છે, ફરી એકવાર મોકો મળી રહ્યો છે. 100% સાચી વાત છે, મોકો દેશ અને આમ જનતાની સેવા કરવાનો મળી રહ્યો છે અને આજે ફોર્મ ભર્યું છે. 5 વર્ષ તો આપે જોયા છે, આ 5 વર્ષ દરમિયાન પણ નવો વિકાસ સાબરકાંઠાની અંદર કરશો, પરંતુ એક વખત એ પણ છે કે આપની સામે કોઈ ગુનાહિત કોઈ ઇતિહાસ નથી અને આ ઉપરાંત આપની જે મિલકત જે છે તે ગઈ વખત 2014ના પ્રમાણમાં ખૂબ વધી છે. ના, એવું કોઈ નથી, થોડી સામાન્ય જ વધી છે અને તો 5 વર્ષ થાય એટલે વેલ્યુએશન ઓટોમેટિક વધે ને એટલા માટે વધી. બરાબર, ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે શું આપનો આત્મવિશ્વાસ છે? મારો આત્મવિશ્વાસ એ જ છે કે 100% જીતવાનું છે. મારા મતદારો અને ભારતના સંબંધ માટે, ભારતના સલામત રાખવા માટે નરેન્દ્રભાઈનામાં જે વિશ્વાસ છે એ મારામાં વિશ્વાસ મૂક્યો છે. આ હતા ઉમેદવાર દીપસિંહ રાઠોડ અને તેઓનો વિશ્વાસ છે કે પોતે સારા મતોથી ફરી એકવાર જીતી બતાવશે અને તે ઉમળકાથી તેઓ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે મળીને કલેક્ટર ઓફિસમાં આવી પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા.